વન્સ અગેન વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપની સમક્ષ આવી રહ્યો છું એક નવા વિડીયોની સાથે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 7ની અંદર ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 1 વિશે શીખવાનું છે. તો યુનિટ વનનું નામ શું છે? બરાબર છે, વેની સ્માઇલ. બરાબર છે, વેની એટલે કે જે છોકરી નામ આપ્યું છે એની સ્માઇલ એટલે એનું હાસ્ય. બરાબર છે, વેનીનું હાસ્ય. બરાબર છે, તો યુનિટ 1ની અંદર આપણે એની અંદર એક્ટિવિટી 1 જોવાનું છે. લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. બરાબર છે, શિક્ષકની સાથે આપણે ગાવાનું છે એમ કે છે. બરાબર છે, તો રિસાઇટ એટલે મુપટ, મોઢેથી બોલવું એ પ્રમાણે. તો એની અંદર આપેલું છે ધ લિટલ વન. લિટલ એટલે નાનું, ને વન એટલે એક. બરાબર છે, તો એક વાત કરી છે. બરાબર છે, તો સૌથી પહેલાં હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો કઈ રીતના કયા શબ્દને કઈ રીતના વાંચાય. બરાબર છે, આજે તમને તે દેખાય છે એના તરફ ધ્યાન આપજો. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. ધીસ ઇઝ ધ વિશલ ધ લિટલ વન બ્લુ. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little ones read. These are the pictures the little ones drew. All the things the little one ન્યુ. બરાબર છે, આમાં એક નાના બાળકની વાત કરી છે, એમાં અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ આપેલી છે. બરાબર છે, તે વસ્તુઓ વિશે શીખવાડી છે. બરાબર છે, તો અલગ અલગ પ્રકારના અહીંયા તમને એક્શન વર્ડ લીધા છે. બરાબર છે, તે આની અંદર શીખવાનું છે. એ પણ પાછા ભૂતકાળની અંદર છે, સાદા ભૂતકાળની અંદર. બરાબર છે, તો એ ખાસ શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, અહીંયા જુઓ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ધ બેગ આ બેગ છે, ધ લિટલ વન એટલે એક નાના બાળકની વાત કરે છે. એક નાના છોકરાએ, એક નાના બાળકે બોટ. બરાબર છે, આ જે બેગ છે એ નાના બાળકે શું કર્યું? બોટ. બોટ એટલે ખરીદવું. બરાબર છે, જે બાય આવે ને એનું ભૂતકાળનું રૂપ છે, એટલે બોટ એટલે ખરીદ્યું. આ જે બેગ છે એ કોને ખરીદી? એક નાના બાળકે ખરીદી હતી. બરાબર છે, એટલે ભૂતકાળની અંદર વાત કરી છે. આ જે ભૂતકાળ દર્શક શબ્દો બતાવે છે. પછી ધીસ ઇઝ ધ બટરફ્લાય. બટરફ્લાય એટલે શું થશે? પતંગિયું. બરાબર છે, કા એ પતંગિયું છે. ધ લિટલ વન કોટ, કે જેને નાના બાળકે પકડ્યું હતું. બરાબર છે, કોટ એટલે શું થશે? કહેવાશે પકડવું, કેચનું ભૂતકાળનું રૂપ, કોટ પકડ્યું. અહીંયા દેખાય છે ને પતંગિયું, હા એની વાત કરી છે. બરાબર છે, કે આ જે બટરફ્લાય છે એ નાના બાળકે શું કર્યું? તેને પકડ્યું હતું. બરાબર છે, પહેલાંની અંદર કહે છે કે જે આ બેગ છે એ નાના બાળકે શું કર્યું હતું? ખરીદી હતી. આ જે બેગ છે એની વાત કરે, ટોપલી કેવું દેખાય છે એની વાત કરી છે. બરાબર છે, અને બીજા લાઈનની અંદર કહે છે કે આ જે બટરફ્લાય છે, આ જે પતંગિયું છે, એ નાના બાળકે શું કર્યું હતું? કોટ એટલે પકડ્યું હતું. પછી આગળ જોઈએ તો ધીસ ઇઝ ધ કાઇટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ધ કાઇટ એટલે પતંગ. બરાબર છે, અહીંયા દેખાય છે તમને પતંગ, છોકરો ઉડાડી રહ્યો છે, હા એ પતંગની વાત કરી છે. એને શું કર્યું? ધ લિટલ વન ફ્લ્યુ. ફ્લ્યુ એટલે શું થશે? ઉડાડવું. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન, ત્રણ રૂપો આવે ને એ પ્રમાણે. તો અહીંયા જે ફ્લ્યુ છે એ ભૂતકાળનું રૂપ છે, બી ટુ બીજા નંબરનું. બરાબર છે, રૂપ છે, તેનું મૂળ રૂપ થશે ફ્લાય. તો અહીંયા કહે છે કે ધીસ ઇઝ ધ કાઇટ, આ પતંગ છે, ધ લિટલ વન ફ્લ્યુ, કે જેણે નાના બાળકે શું કર્યું? ઉડાડ્યું, ચકાવ્યું. આપણે પતંગ ચકાવ્યું એ પ્રમાણે. બરાબર છે, એટલે ચકાવ્યું એની વાત કરી છે. બરાબર છે, એ પ્રમાણે આગળ જોઈએ. ધીસ ઇઝ ધ વિશલ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ધ વિશલ એટલે વિશલ, આપણે સિસોટી એવું કહીએ છીએ ને એ. બરાબર છે, સિસોટી. ધ લિટલ વન બ્લુ. બ્લુ એટલે આપણે વગાડવું, ફૂંકવું એ અર્થમાં થાય. બરાબર છે, કે આપણે વિશલ વગાડી ને એ. બરાબર છે, એટલે કે આ જે વિશલ છે નાના બાળકે શું કરી હતી? વગાડી હતી. બરાબર છે, એના હાથમાં દેખાય છે એ, એની વાત કરી છે વિશલ. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, બ્લુ એટલે વગાડવું, ફૂંકવું. બરાબર છે, પછી ફ્લ્યુ એટલે ઉડાડ્યું, પછી કોટ એટલે પકડ્યું, પછી બોટ એટલે ખરીદ્યું. પછી આગળ જોઈએ તો ધીસ ઇઝ ધ બેલ. આ એ બેલ છે, કે ધ લિટલ વન રેંગ, જેના જેને નાના બાળકે શું કર્યું હતું? રેંગ એટલે વગાડ્યું હતું. બરાબર છે, આ જે બેલ છે એને નાના બાળકે શું કર્યું હતું? વગાડ્યું હતું. પછી ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સિંગ. ધીસ ઇઝ ધ સોંગ, આ એ સોંગ છે, કે જે નાના બાળકે શું કર્યું હતું? એને ગાયું હતું. સિંગ એટલે
ગાય બીજા નંબરનું સિંગનું ભૂતકાળનું રૂપ શેંગ થશે, બરાબર છે? એટલે શોંગ એટલે ગીત અને શેંગ એટલે ગાયું. આ એક ગીત છે કે જેને નાના બાળકે ગાયું હતું. પછી આગળ જોઈએ તો વ્હાઇટ એટલે સફેદ, એન્ડ એટલે અને, બ્લેક એટલે કાળો, એન્ડ એટલે ગ્રીન, બરાબર છે? એન્ડ એટલે અને, ગ્રીન એટલે લીલો, એન્ડ એટલે અને, રેડ એટલે લાલ, બરાબર છે? એ રંગોની વાત કરી છે, વ્હાઇટ, બરાબર છે, બ્લેક, ગ્રીન અને રેડ. ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ. આ જે શબ્દો છે એ બાળકે શું કર્યા, વર્ડ્સ એટલે શબ્દો અને રીડ એટલે વાંચ્યા. આ જે શબ્દો તમે આપેલા હતા, બરાબર છે, કયા કયા? વ્હાઇટ, બ્લેક, ગ્રીન અને રેડ. આ શબ્દો શું કર્યા, નાના બાળકે વાંચ્યા. તમને અહીંયા દેખવા મળે છે રીડ ક્રિયાપદ છે ને એ ત્રણે ત્રણ રૂપો સરખા છે, વી વન, વી ટુ અને વી થ્રી ક્રિયાપદના રૂપો આવશે ને એની અંદર, એ ત્રણે ત્રણ રૂપો સરખા આવશે, રીડ, રેડ, રીડ. એ પ્રમાણે ઘણા સરખા રૂપો છે, બરાબર છે? કટ, 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 પુટ, 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 એ પ્રમાણે. પછી ધીસ આર ધ પિક્ચર્સ, ધીસ એટલે આ, બહુવચન, બરાબર છે? ટી એચ ઈ એસ ઈ, ધીસ એટલે આ, પણ બહુવચનમાં અર્થમાં વપરાશે. આર ધ પિક્ચર્સ, આ એ ચિત્રો છે કે ધ લિટલ વન્સ ડ્રુ, બરાબર છે? આ જે ચિત્રો છે એ કોને દોર્યા હતા, એક નાના બાળકે દોર્યા હતા. ડ્રુ એટલે દોર્યું, તો ડ્રો, ડ્રુ, ડ્રોન ત્રણ રૂપો થાય એ પ્રમાણે. તો આ જે ચિત્રો છે એ શું કર્યા હતા, નાના બાળકે દોર્યા હતા. પછી ઓલ ધ થિંગ્સ, આ બધી જ વસ્તુઓ છે ધ લિટલ વન ન્યુ, જે બધી વસ્તુઓ છે એ નાનું બાળક શું કરતું હતું, જાણતું હતું, ન્યુ એટલે જાણવું, બરાબર છે? એટલે આની અંદર તમને એક નાના બાળકની વાત કરી છે, બરાબર છે? જે આ જે શબ્દોનો યુઝ કરે છે, નાનું બાળક જાણતું હતું, તો સૌથી પહેલાં શું કરે છે, બેગ, બરાબર છે? બેગ હતી તે બેગ એમને ખરીદી હતી. પછી બટરફ્લાય હતું તે બટરફ્લાય એટલે મીન્સ કે જે પતંગ્યું, બરાબર છે, એ એને ઉડાડ્યું હતું, બરાબર છે? પછી પતંગ ચગાવ્યું હતું. પછી જે વિસલ હતી તે વગાડી હતી, બરાબર છે? પછી બેલ વગાડ્યું હતું. પછી ગીત ગાયું હતું. પછી આ જે વ્હાઇટ, બ્લેક, ગ્રીન અને રેડ છે એ શબ્દોને શું કર્યા હતા, એને વાંચ્યા હતા, બરાબર છે? પછી આ જે ચિત્રો હતા એમને દોર્યા હતા. આ બધી જે વસ્તુઓ હતો એ નાનો બાળક બધું જાણતું હતું. એટલે આની અંદર તમને એ તમને શીખવાડવામાં આવે છે કે અહીંયા જે તમને ભૂતકાળના જે વી ટુના રૂપો છે એ આપ્યા છે, કયા કયા છે, બરાબર છે? પહેલાં સૌથી પહેલાં બોટ એ ભૂતકાળનું રૂપ છે. પછી બીજું કયું છે, બીજી લાઈનની અંદર કોણ છે, દેખો, દેખાય છે? હા, કોટ, બરાબર છે? બોટ અને કોટ આ પણ ભૂતકાળનું રૂપ છે, બીજા નંબરનું રૂપ છે, વી ટુ. પછી એ જ પ્રમાણે જોઈએ તો બીજા અહીંયા ફ્લ્યુ, ફ્લ્યુ પણ બીજા નંબરનું રૂપ છે. પછી બ્લ્યુ પણ બીજા નંબરનું રૂપ છે. એ પ્રમાણે રેંગ અને શેંગ. પછી રીડ અને રીડ, આ રેડ છે ને, આ રેડ છે, તો આ રીડ એ ભૂતકાળનું છે, બરાબર છે? આ રેડની એટલે લાલની વાત કરી છે ને, આ રીડ એટલે વાંચું. પછી ડ્રુ, બરાબર છે? પછી ન્યૂ, આ બધા છે ભૂતકાળ દર્શક શબ્દો છે. આ પોઈમની અંદર તમારે રાઇમિંગ વર્ડ શોધવાના છે. રાઇમિંગ વર્ડ કોને કહેવાય, કે રાઇમિંગ વર્ડ એટલે સરખા ઉચ્ચારવાળા હોય, બરાબર છે? એનો ઉચ્ચાર સરખી રીતે થતો હતો એવા શબ્દો શોધવાના છે, બરાબર છે? તો સૌથી પહેલાં હું તમને બે બતાવું છું. અહીંયા બોટ અને શું વંચાશે, બોટ, તો એવો જ ઉચ્ચારવાળો શબ્દ કયો છે, કોટ, બરાબર છે? બોટ અને કોટ, બરાબર છે? એ પ્રમાણે બીજા જોઈએ તો અહીંયા ફ્લ્યુ, તો ફ્લ્યુ એવો જ કયો શબ્દ છે, બ્લ્યુ. રાઇમિંગ વર્ડ્સ એટલે તમારે એવું યાદ રાખવાનું કે સરખો ઉચ્ચાર થતો હોય સરખી રીતના, બરાબર છે? એટલે બ્લ્યુ અને ફ્લ્યુ બંને. પછી રેંગ અને શેંગ, બરાબર છે? એ પણ બંને સરખા છે. પછી રેડ અને રેડ. પછી ડ્રુ અને ન્યુ, આ બધા જે છે રાઇમિંગ વર્ડ છે એ કહેવાશે, બરાબર છે? આવા શબ્દો પણ તમારે શોધવાના હોય છે, તો તમને એ પણ ખબર હોય છે કે રાઇમિંગ વર્ડ કોને કહેવાય, બરાબર? રાઇમિંગ વર્ડ એટલે સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો, બરાબર છે? એની અંદર સ્પેલિંગ થોડોક અલગ હશે, પણ એનો થોડોક જે સ્પેલિંગ ઉચ્ચાર મળતા હશે એનો ઉચ્ચાર સરખો થતો હોય, બરાબર છે? એ પ્રમાણે એટલે આ પોયમની અંદર તમને એ શીખવાડવામાં આવે છે કે ભૂતકાળના વી ટુ છે એ કયા કયા રૂપો આવે છે એ શીખવાડવામાં આવે છે, બરાબર છે? આગળ જોઈએ આવે એના મિનિંગો, બરાબર છે? અહીંયા આપણે ગુજરાતી મિનિંગ તમને સમજાય છે, બોટ, તો બોટ એટલે ખરીદ્યું, તો એનો સ્પેલિંગ જુઓ, બી ઓ યુ જી એચ ટી, બરાબર છે? સ્પેલિંગ કઈ રીતના રાખશો, બી ઓ યુ જી એચ ટી, બોટ એટલે ખરીદ્યું, યાદ રહેશે ને? ફરી એકવાર બોલો મારી સાથે, બી ઓ યુ જી એચ ટી, બોટ એટલે ખરીદ્યું. પછી એ પ્રમાણે કોટ, તો સી એ યુ જી એચ ટી, કોટ એટલે પકડ્યું, બરાબર છે? એટલે બોટ અને કોટ બંને સરખા જ છે, ખાલી થોડો થોડો ડિફરન્ટ છે. અહીંયા યુ જી એચ ટી આવે છે, અહીંયા પણ યુ જી એચ ટી આવે છે, આગળ ખાલી અલગ અલગ અક્ષર છે. તો બી ઓ આવશે ને, અહીંયા સી એ આવશે, બરાબર છે? પાછળ યુ જી એચ ટી, યુ જી એચ ટી સરખો આવશે. હવે દેખો આ બંને સરખા છે, ફ્લ્યુ અને બ્લ્યુ, તો એફ એલ ઈ ડબલ્યુ, ફ્લ્યુ એટલે ઉડ્યું,
એ રીતના બ્લુ બી એલ ઈ ડબલ્યુ એટલે અહીંયા એફ અને બી એટલો જ અલગ છે બરાબર છે. અહીંયા ફ્લ્યુ કે એટલે ઉડ્યું અને બ્લ્યુ એટલે ઓક્યું. તો તમે એક સ્પેલિંગ તૈયાર કરો તેના પરથી બે સ્પેલિંગ પણ તૈયાર થઈ જાય બરાબર છે. એને આમ ગોખવાના નહીં પરંતુ સમજીને તૈયાર કરવાના કે એની અંદર કયા કયા અક્ષરોમાં ડિફરન્ટ પડે છે બરાબર છે. એ રીતના તમે તૈયાર કરશો તો જલ્દીથી તૈયાર થઈ જશે. એ પછી જોઈએ આપણે રેંગ અને સેંગ આ બંને સરખા છે બરાબર છે. રેંગ આર એ એન જી અને સેંગ એસ એ એન જી, એ એન જી એ એન જી બંનેમાં સરખાવ્યા. અહીંયા આર અલગ છે અને અહીંયા એસ અલગ છે અહીંયા, અને આર છે એટલે રેંગ કહેવાશે અને અહીંયા એસથી શરૂઆત થાય છે એટલે સેંગ. એટલે રેંગ એટલે વગાડ્યું અને સેંગ એટલે ગાયું બરાબર છે. એ પ્રમાણે ડ્રુ અને ન્યુ, તો ડી આર ઈ ડબલ્યુ ડ્રુ એટલે દોર્યું બરાબર છે. ડ્રુ દોરું અને ન્યુ કે એન ઈ ડબલ્યુ અહીં આને કન્યુ એવી રીતના ના વંચાય પણ શું વાંચવાનું ન્યુ, ન્યુ એટલે જાણ્યું. એટલે આ પ્રકારના તમને ભૂતકાળ દર્શક શબ્દો આપેલા છે વી ટુ બીજા નંબરના. તમને ખ્યાલ હોય તો ફરી જોઈ લેજો બરાબર છે અને આ તૈયાર કરી દેજો તમારે ગમે ત્યારે કામ લાગશે. તો આ બધા રૂપના છે તે હું એમને તમને પહેલા નંબરના રૂપો કહી દઉં. એનું મૂળરૂપ આ જે બોર્ડ છે એનું મૂળરૂપ થશે બ્રેઇન, પછી કોર્ડ છે એનું મૂળરૂપ થશે કેચ, પછી ફ્લ્યુ છે એનું મૂળરૂપ થશે ફ્લાય, બ્લ્યુ છે એનું મૂળરૂપ શું થશે બ્લો, પછી રેંગનું મૂળરૂપ શું થશે રેઇન, પછી સેંગનું મૂળરૂપ સેંગ, ડ્રોનું મૂળરૂપ ડ્રુનું મૂળરૂપ ડ્રો, અને ન્યુનું મૂળરૂપ શું થશે નો. એટલે આ પ્રકારે આ વી ટુના અહીંયા આની અંદર ઉપયોગ કરી રહ્યા છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રકારે ઘણા જે અનિયમિત રૂપો છે તમારે તૈયાર કરી કાઢવાનું બરાબર છે. ગમે ત્યારે તમારે કામ લાગે એનો ઉપયોગ કરતા રહે અને ખબર પણ આપણે પડી જાય કે આ કયા નંબરનું રૂપ છે. એટલે એ પ્રકારે ત્રણ પ્રકારના રૂપો આવશે વી વન વી ટુ અને વી થ્રી બરાબર છે. મને આશા છે કે તમને કમ્પ્લીટ સમજાઈ ગયું છે. જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. ઓકે થેન્ક યુ.